पहला तो कोरोना काल में आपने बधा जीवता रहे बहुत सारू छे। हूँ के तमे बच्या छीए केवल मास्क ने लीधे नहीं, महाराज ने लीधे बच्या छीए, एनी कृपा थी। मास्क वाला पण घणा जता रह्या छे, घरना वेंटिलेटर था ए जता रह्या छे, पण छता बच्या छे। कोई केवुं दिव्य तत्व छे अपना माटे तो भगवान स्वामीनारायण छे, जेने अपना पर हजी आशा छे कि आ पृथ्वी पर भले रह्यो कई करी ना आवशे, जेने अपना पर श्रद्धा राखी। आइंस्टाइन सरस बात करता कि जे दिल से भगवान मानव जात पर श्रद्धा गुमावी देशे ने, ए दिल से नवा बाळकोने पृथ्वी पर जन्म आपवा बंद करी देशे। नवा बाळको जन्मे छे ए ज बतावे छे कि भगवान ने मानव जात पर श्रद्धा छे। एम आपणे भगवान की कृपा थी बच्या। आफ्टरशॉक घणा आव्या छे कोरोना ने कारणे। थोड़ा समय पहला मंदिर एक भाई एना दीकराने लईने आव्या कि बाळकने मैं पूछ्यु तो कयाम भणे, तुम्हारी सामे सामे जोई रह्यो, कदाच इंग्लिश मीडियम नो लागे छे। यू आर यू स्टडीइंग इन व्हिच क्लास, व्हिच स्टैंडर्ड, तो ए जोई रह्यो। हिंदी मीडियम नो छे, आप कौन सी कक्षा में पढ़ते हैं, तो ए जोई रह्यो। पछी पप्पा सामे जोईने के पप्पा हूँ कयाम भणुं, लेना पापा के बीजा भणे थी। એટલે મે એના ફાધરને કીધું આવી દશા કેમ થઈ, મન કે ભણવા માટે મુકવા લાયક થયો ત્યાં તો કોરોના આવી ગયો। એટલે એને ન તો સ્કૂલ જોઈ છે, ન તો સ્કૂલ ટીચર જોયા છે, કોઈ સિલેબસ હાથમાં આવ્યો નથી, કશું જ નહીં। બહુ હાલત કોરોનાએ ખરાબ કરી નાખી, એજ્યુકેશનની પણ હાલત ખરાબ કરી નાખી। ટીચરને કે સરને એમ હોય કે આ લોકો ઓનલાઈન છે, ऑनलाइन ने જોઈએ પણ આઉટલાઈન અને જે જાજા ઓનલાઈન રહે ને લગભગ આઉટલાઈન ની સંભાવના વધતી છે। અખંડ ઓનલાઈન રહે એટલે આઉટલાઈન ના ચાન્સ વધે છે। એ લોકોને એમ કે આપણે એને સાંભળીએ છીએ, એને જોઈએ છીએ, પણ એને ક્યાં ખબર છે સ્પ્લિટ સ્ક્રીન થાય છે। એક સ્ક્રીન ના બે દેશ વિભાગના વિદ્યાર્થીઓ કરી શકે છે। चालू क्लास में पढ़ा तो विद्यार्थी तो बहुत स्मार्ट छे, हम જોતા હોય સર સામે અને હસે એટલે સરને એમ કે મને રિસ્પોન્સ આવે છે, રિસ્પોન્સ તમને નથી કે WhatsApp પર રિસ્પોન્સ આપણી તો આંગળીઓને પણ આંખો હોય છે। એટલા સ્પીડમાં ટેક્સ્ટિંગ કરતા હોય છે, WhatsApp ને ઇમોજીસ પર પાછી ગોઠવી દે। તો બહુ સ્માર્ટ પેઢી છે, નવી પેઢી તો સખત સ્માર્ટ છે। અમે લોકો લંડન ની બાજુમાં બોલ્ટન ગયા હતા અને પછી સભા કરીને પાછા ઉતારે આવ્યા। એક બાળક બહુ રડતો હતો એટલે મેં કીધું આને અંદર મોકલી આપો, તો એના પપ્પાએ મોબાઈલ બહાર કાઢ્યો, આઈફોન, અને પેલો સાવ નાનો ગોડિયામાં બાળક હોય કેવો તો એના હાથમાં આપ્યો। તો બાળકે આમ લીધો અને પછી આમ કરવા લાગ્યો। આને ખબર કેમ નહીં પડી, આમ ફેરવતા કેમ નહીં ફરે। પછી મેં નક્કી કર્યું કે હવે જેટલી નવી જનરેશન આવશે ને એટલી સ્માર્ટ આવશે, અને પહેલેથી જ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી નાખશે। હવે તો ક્યાંક ક્યાંક તમે વોટ્સએપમાં વિડીયો જોતા હશો, પેલા વાંદરા છે ને, ચિમ્પાન્જી, ગોરિલા ને બધા એ આમ કરતા હોય છે। એટલે આપણને ભાવે એમાં બહુ હોશિયારી સમજવી નહીં, કારણ કે આટલું તો લગભગ વાંદરાને એ ફાવી ગયું છે, શું જોવું ને ફેરવ્યું જ કરતા હોય છે। પણ આજે એક વાત સમજવી છે, આ કોરોનાના આફ્ટરશોકમાંથી બહાર નીકળ્યા। પહેલું તો ખાસ મારે કહેવું એ છે કે ચેલેન્જીસ બધી આવે એની અંદર ઓવરકમ કરતા જવાનું છે, બહાર નીકળતા જવાનું છે, એક નવી દિશા તરફ, એક નવા વિશ્વાસ સાથે પ્રયાણ કરવાનું છે। બચી ગયા છે કંઈક કરી બતાવવું છે। જે અવસ્થામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, પહેલા શરીર ટકાવવા માટેના પ્રશ્ન હતા કોરોનામાં, શરીર ટકી જાય। હવે એના પછીનો પ્રશ્ન છે સ્ટેટસ ટકાવવાનો પ્રશ્ન છે। પહેલા ફિઝિકલ સ્ટેટસ હતું, હવે છે સોશિયલ સ્ટેટસ। આમ દેખાતું નથી, ક્રિપ્ટોકરન્સી જેવું છે, બિટકોઇન જેવું। બિટકોઇન હવામાં ધડાકા જેવું છે, ખબર પડતી નથી ક્યાં છે। હમણાં એક ભાઈના ઘરે હું પધરામણી ગયો, 4-5 કમ્પ્યુટર લાઈનમાં પડ્યા હતા, બધું ચાલુ હતું। મેં કીધું શું છે આ બધું, મને કે માઇનિંગ ચાલે છે। माइनिंग में तो जेसीबी હોય, બુલડોઝર હોય, ખાડા ખોદતા હોય તો પેલા ધડાકા કરવા પડે। માઇનિંગ છે નું મને કે ઇથેરિયમ નું ચાલે છે। इथेरियम कहे छे ने इथेरियम छे बरोबर जात जातनी करन्सी छे अने तो भारते पण एना पर टैक्स नाखी दीधो छे आपणे पण स्वीकारीने करी लीधो छे। तो आ एक अवस्था एवी छे जेमां तमारुं फिजिकल स्टेटस अपडेट करवुं छे। कई रीते फिजिकल स्टेटस शरीर मजबूत बनावुं छे, बाइसेप्स मजबूत बनावा छे, हाइट वेट जिम में बहुत जाए छे अवस्था में एक नवा नवा हीरो ने जोवे ने एनो फिगर जोवे एनो स्ट्रक्चर जोवे એટલે બધાને અભરખા થાય કે હું સલમાન જેવું થોડું કમ થઉં। અરીસા સામે જોઈને પોતે બોલે કે લગભગ થોડું થોડું થાય છે પછી જાતે ને જાતે આમ કરે પછી આમ કરે થોડું થોડું કડક થઈ જાય। આ જે ઉંમરમાંથી તમે પસાર થાઓ છો ને એમાં શરીરમાં બહુ જ વિચાર આવે। અરીસામાં पूजा में जो अरीसो होय तो खाली तिलक चलना माटे ज होय छे पण तिलक चलना सिवायनु घणुं काम ए अरीसामां थतुं होय छे। आमां મે કરી નાખ્યું બધું જ એ અરીસામાં થઈ જાય છે। અરીસો મળે અને દરેકને પોતાનું ફિઝિકલ સ્ટેટસ અપડેટ કરવું છે, ફાઇનાન્શિયલ સ્ટેટસ અપડેટ કરવું છે, ઇન્ટેલેક્ચ્યુઅલ સ્ટેટસ અપડેટ કરવું છે, સોશિયલ સ્ટેટસ અપડેટ કરવું છે। બરાબર છે, આ બધું જ કરવાનું છે। उमरनी साथे साथे आ बधा ज स्टेटसनो सरवाळो करो एनु नाम पर्सनालिटी। पर्सनालिटी केवल कपड़ा नहीं, पर्सनालिटी केवल चेहरो नहीं, पर्सनालिटी केवल रणवीर जेवी मूछो नहीं, पर्सनालिटी केवल बाइसेप्स नहीं के सारा सॉक्स के शूज के सारा रिबन ना ग्लास के क्रोकोडाइल ना बेल्ट के राडो नी घड़ियारो। इट्स नॉट फिजिकल इंस्ट्रूमेंट और द इक्विपमेंट्स। अबे पर्सनालिटी बने कई रीते सारू बोलवाथी, सारी स्टाइल में उभा रहेवाथी। अबे तो शिखवाड़े छे केम खाओ, पर्सनालिटी ना क्लासेस पर थाय छे केम खाओ। घणी वार गामडाना माणसोने ढोसो खावा आप्यो होय तो समजाय नहीं केम कई रीते खावानुं छे, पिज्जा में रा साची खावुं पड़े। आ बधुं खावाना क्लासेस होय छे। आपड़ा घरे कोक आवे तो पीरसुं केम, शरबत में त्रण आंगळीओ नाखीने लई आवे लो तो ग्लास क्यांथी पकड़वो, केटले सुधी भरवो, एकदम तोच सुधी भर दीधो होय ना ना के अमारे के तो आप बधा आउं पीरसीए पण पेलाने पछी ऊंचेथी पीवा जाय तकलीफ थाय छे। तो पीरसवाना क्लास छे, स्माइलना पण क्लास आपे छे। स्माइल हास्य लाफ्टर आ तो प्रकार छे के केटलुं हसवुं એટલા ઊંડા ઉતર્યા છે કે તમારા હોઠના ખૂણા કેટલા એંગલ પર થવા જોઈએ આટલા ડિટેલમાં જાય છે। તમારે ઊભા રહેવાનું કઈ રીતે, કોકની સાથે વાત કરો ત્યારે પહેલીવાર મળોતા કેટલી સ્માઈલ આપવાની, કોક તમને સ્માઈલ આપે એટલે શું સમજવાનું, આના ક્લાસિક્સ આવે છે। જો કે તમે તો ભર્યા વગર સમજો એવા છો। ચહેરા પરથી એને પારખતા આવડવું જોઈએ, ખબર પડી જવી જોઈએ। एक साउंड पर्सनालिटी। अब बीच पर्सनालिटी से मनी पावर, माइंड पावर, मसल पावर, मैन पावर, मटीरियल पावर। जंगड़ा लोग हमने मळवा माटे आवे लागड़ी ऊपर त्रण चार वीडियो पेली होय, बे त्रण फोन टेबल पर मूके એટલે લાગે કે આ પાવર पर्सनालिटी વાળો માણસ। કોકના ઘર આગળ મર્સિડીઝ પડી અને એને પૂછાય કે ધંધા પાણી કેમ છે, મંદી નથી એટલે એના ઘર આગળ મર્સિડીઝ પડી છે એમ તમને પૂછાય। बेबे त्रण त्रण फोन आईफोन लई फरतो होय, आंगळी ऊपर ने घणा मोटो होनानु इमिटेशन नु नहीं, प्योर ज्वेलरी बधी पेरी होय। इट शोस के इज फाइनेंशियली साउंड। जे आईआईटी में आईआईएम में भणता होय इंटेलेक्चुअल साउंड। आ बधी ज पर्सनालिटी छे पण ए थोडुं टेम्पररी छे। जारे साची पर्सनालिटी परमानेंट पर्सनालिटी बारना घणा मोटा माणसोने आपणे मळीए छीए। बधा संतो अवारनवार પોતાનું જેવું ફીલ હોય મુજબ મળવાને થતું હોય છે। કેટલાક પૈસાદાર હોય છે પ્રિય નથી હોતા, સત્તા મેળવી શકે છે, લોકોનો કાયમી સ્નેહ નથી મેળવી શકતા। આવડત છે પણ લોકો સાથે કામ કરવાની ક્ષમતા નથી। એટલે મોટા મોટાના લાઈફની અંદર પણ પ્રશ્ન થાય છે। એક પુસ્તક લખ્યું છે લેખકે, ગાલીચાની બીજી બાજુ। સરસ ટાઇટલ છે, ગાલીચાની બીજી બાજુ। કેટલાક ગાલીચામાં ઉપરની સરફેસ તમે જોવો ને તો એટલી ડેકોરેટિવ હોય, ભરતવાળી એમ્બ્રોઇડરી વાળી, પણ એની નીચે જોવો તો સારું નથી હોતું એટલું। એમ વ્યક્તિઓના લાઈફની અંદર પણ ગાલીચાની બીજી બાજુ હોય છે। ક્યાંક ક્યાંક એને મળીએ ત્યારે અનુભૂતિ થતી હોય છે। એલ્વિસ પ્રેસ્લી કે જેક્સનની વાતો સંતોના મુખે અનેકવાર સાંભળી છે। ઊંડો વિચાર કરીએ ત્યારે આપણને પ્રશ્ન થાય છે કે આટલી પ્રખ્યાતિ, આટલી નામના છતાં પણ અશાંતિ કેમ? કંઈક એવું દિવ્ય તત્વ છે જે ખૂટતું હોય છે. એટલે આજે થોડીક વાત સમજીએ શાશ્વત છાપ, પરમેનન્ટ પર્સનાલિટી. અને પહેલા તો બધા જ યુવાને મારી વિનંતી છે કે મનમાં નિશ્ચય રાખજો, કંઈક કરીને જવું છે, કંઈક બનીને જવું છે. ગાંધીનગર અક્ષરધામમાં હોલ નંબર 1માં તમે પ્રવેશ કરો તો એક દ્રશ્ય આવે છે, એક માણસ પોતાની જાતને જ ઘડે છે. શિલ્પ અધૂરું છે, અધૂરું રહી ગયું નથી, ટાઈમ લાઈન આવી ગઈ હતી એટલે રાખવામાં આવ્યું છે. નીચે લખ્યું છે યુ આર ધ સ્ટોન, યુ આર ધ ચીઝલ, યુ આર ધ સ્કલ્પ્ટર. તમે જ પથ્થર છો, તમે જ રચની હથોડી છો અને તમારે જ ઘડવૈયા બનીને તમારી જાતને એક એવા ગુરુ સામે જોતા જોતા ઘડવાની છે. આપણે કંઈક કરી બતાવવું છે. લોકોની સામે જોઈએ છે, આજે બિલ ગેટ્સ સામે તમે જુઓ, સુંદર પિચાઈ સામે જુઓ, સત્યન નાદેલાનો ગયા વર્ષનો પગાર કેટલો છે? એક વર્ષનો પગાર સત્યન નાદેલાનો 1700 કરોડ. સત્યન નાદેલા એક વર્ષનો પગાર 1700 કરોડ. એકવાર મેં સભામાં વાત કરી, એક છોકરો મને પૂછવા આવ્યો કે આટલા બધાનો કરતા શું છે? પાણીપુરી ખાઈ ખાઈ કેટલાની ખવાય? 1700 કરોડ વાપરવાના ક્યાં? કોઈકને 1700 કરોડ વાપરતા ક્યાં છે પ્રશ્ન ન પૂછો. એનામાં એવું શું છે કે 1700 કરોડ આપે છે? અને આપણે બી કર્યા પછી, બીટેક કર્યા પછી, ડિપ્લોમા કર્યા પછી, બીબીએ, એમબીએ, બીસીએ કર્યા પછી કેમ ભીખ માંગવી પડે છે? કેમ્પસ માટે ફરવું પડે છે કે ઇન્ડસ્ટ્રીઝમાં જવું પડે છે? naukri.com માં, shaadi.com માં વેઇટિંગમાં રહેવું પડે છે? આપણે એવી પર્સનાલિટી ડેવલપ નથી કરી શક્યા. તો પહેલું મનમાં નક્કી કરવું છે, કંઈક કરીને બતાવવું છે, મારી જાતને ઘડવી છે, હાઈટથી પણ મારી મૂકવી છે. સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોવા માટે મેં સંતો ગયા હતા, કદાચ આમાંથી ઘણા ગયા હશે. સરદાર જીવતા હતા ત્યારે એમની હાઈટ કેટલી હતી? 5 ફૂટ, 5.5 ફૂટ, 6 ફૂટ. અત્યારે 182 મીટરના થયા છે. તમારી હાઈટ વધારવા માટે ખાલી પુલઅપ્સ ના કરો, ખાલી હીલવાળા સેન્ડલ કે શૂઝ ન પહેરો, હાઈટ વધારવા માટે પેલી એક્સયુવી કારમાં ન બેસો. હાઈટ વધશે શેનાથી? કલામની હાઈટ વધી ગઈ, સચિનની હાઈટ વધી ગઈ, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પ્રભુ હાઈટેડ નહોતા, પણ પ્રમુખસ્વામી મહારાજની હાઈટ વધી કારણ કે એમની પાસે પરમેનન્ટ પર્સનાલિટી. એ કેવી રીતે શક્ય બને છે તેના કેટલાક પેરામીટર્સથી સમજીએ. આપણી છાપ વિકસાવી છે, સુધારો કરવો છે, ભૂલ થાય. જે પરીક્ષામાં જોયા પછી રોજ આપણા દાઢી હોય તો દાઢીને સરખી કરીએ છીએ, વાળને સરખી કરીએ, આઈબ્રોને સરખી કરીએ છીએ. થાય, આગું પાછું થાય, વિખરી જાય. થોડું સરખું કરવાનું હોય જોતા જોતા. એમાં આજના લેક્ચરમાં જે જ્યાં છે ત્યાંથી પોતાની જાતને થોડીક અપડેટ કરવાનો પ્રયાસ કરવાનો. પહેલું છે પોઝિટિવિટી. હું જેટલા લોકોને વાંચું છું, જેટલા સફળ લોકોને આપણે મળીએ છીએ, એ બધામાં જે કોમન ગુણો છે એની થોડીક વાત આજે મારે શેર કરવી છે. એક એ લોકોમાં જોવા મળે છે પોઝિટિવિટી કહેતા હકારાત્મકતા. કેટલાક માણસો તમને મળે ને એની પાસે હંમેશા ફરિયાદી સ્વભાવ જ હોય. સરકાર ખરાબ છે, અધિકારીઓ ખરાબ છે, સાધુ સંતો પણ બગડી ગયા છે, પોલીસો તો લગભગ કંઈ કરતા નથી, વકીલો ઝઘડાવાનું જ કામ કરે છે, ડોક્ટર ખોટા ઓપરેશન કરે છે, સ્કૂલમાં જરૂરી નથી એ ભણાવે છે, ખોટો પગાર લે છે. એની બાજુમાં તમે બેસો તો તમને એમ જ લાગે કે હવે પૃથ્વી પર કંઈ સારું રહ્યું નથી. નકારાત્મકતા, જે તમારી ક્યારેય ઇમ્પ્રેશન ઊભી નથી કરી શકતી. સતત ફરિયાદો નહીં, કમ્પ્લેન નહીં. કંઈક રસ્તા કાઢતા શીખી જાઓ. તમને ખબર છે કે અહીંયા ફાટક છે, રેલવે આવે છે અને એનું ક્રોસિંગ છે. તમે ત્યાં પહોંચી ગયા, રેલવેનું ફાટક બંધ છે. કેટલાક લોકો ફાટક બંધ હોય એટલે બૂમો પાડે, હોર્ન માર કરે. કેટલાક તો બહાર નીકળીને જોઈ આવે કે ફાટક વાળો છે કે નહીં, હું તો નથી ગયો, રેલવે આટલી વહેલી શું બંધ કરો છો? કેટલાક તો છે રેલવે મંત્રી સુધી પહોંચી જાય, આવા આવા છે, અંડરબ્રિજ નથી કરતા, ઓવરબ્રિજ કરી નાખવા જોઈએ. ગાડીમાં કંટાળે બૂમો પાડે, સરકારનું ખંડન કરે. તમારા 10-15 મિનિટ બૂમો પાડવાથી, ક્રિટિસાઇઝ કરવાથી ટ્રેન વહેલી આવે કે એના ટાઈમે આવે? કેટલાક માણસો પોઝિટિવ છે, ટ્રેન આવવાની હોય ટાઈમે ત્યાં જાય જ નહીં, અથવા જતા રહ્યા તો રિવર્સ લેન પાછળ બીજો રસ્તો શોધી લે. કદાચ પહોંચી ગયા અને તમારી પાછળ બીજા વાહનો આવી ગયા તો હેન્ડ ફ્રી છે, મોબાઈલમાં WhatsApp છે, બાકીના અધૂરા કામ પૂરા કરી લો, ગીત સાંભળો, સુઈ જાઓ, ખાવા પીવાનું કામ કરો. આપણા બધાની તકલીફ શું છે? જે આપણી રેડિયસમાં નથી એની ચિંતા કરીએ છીએ અને જે આપણા હાથમાં છે એના માટે કોઈ પ્રયત્ન નથી કરતા. ધેટ્સ અવર પ્રોબ્લેમ. આપણી તકલીફ આ છે. પોઝિટિવ રહીએ, કોઈ પણ પરિસ્થિતિમાં પોઝિટિવ રહેવાનું છે. એડિસનનું નામ સાંભળ્યું હોય? હાથ ઊંચો કરો. લગભગ બધા એડિસનના નામનું શું છે? શેર છે. અમેરિકામાં શેર છે. આપણા નામનો એક ચોક બને એવું લાગે છે ભાવનગરમાં. એક આ ચોકને નામ આપે એવું લાગે છે કે સંડાસ બાથરૂમમાં કે સુલભ શૌચાલયની છે. એડિસનના નામનો આખો સિટી છે. એડિસને શોધ સંશોધન તો ઘણા કર્યા છે, પણ એટલા પોઝિટિવ હતા, એને આગ લાગી, એની લેબોરેટરીમાં આગ લાગી, કેટલા બધા ફાયર સ્ટેશનના બંબાવાળા બધાને બોલાયા, લગભગ બધું જ સળગી ગયું. એ ઇન્સ્યોરન્સ હતો એના કરતા વધારે નુકસાન થયું હતું. એનો દીકરો ચાર્લ્સ દુખી હતો. એ સમયે એડિસન કહે છે, તારી મમ્મીને બોલાવો, આવી ઘટના ફરતી ક્યારે જોવા નહીં મળે. લોકોએ પ્રશ્ન પૂછ્યો કે આગ લાગી છતાં પણ તમે વ્યથિત કેમ ન થયા? એડિસન શું બોલ્યા? જેટલી મારી ભૂલો હતી ને એ બધી જ સળગી ગઈ, બળી ગઈ. 7 દિવસમાં ફોનોગ્રામ નામના એક મશીનની એને શોધ કરીને આપી દીધી. પોઝિટિવિટી. દુનિયાના તમામ સફળ માણસોમાં એક કોમન ફેક્ટર આ દેખાશે. નેલ્સન મંડેલા. આ બધા કે નીકળી ગયા પછી આફ્રિકાથી. નેલ્સન મંડેલાની જેમ જોવા. હા, આફ્રિકામાં નેલ્સન મંડેલાને જે રાખ્યા હતા, અમે લોકો ત્યાં ગયા હતા. સાઉથ આફ્રિકામાં એના જેલમાં, દરિયામાં ટાપુ પર એને જેલમાં પૂર્યા હતા. એ રૂમ મેં જોઈ. નેલ્સન મંડેલાને જેલમાં રાખે રૂમ નહીં, બાથરૂમ કહેવાય. 27 વર્ષ એમાં રાખ્યા છે. 27 યર્સ. નેલ્સન મંડેલાને અનહદ ત્રાસ આપ્યો છે. જે ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજી છે, એમાં આફ્રિકાના નેલ્સન મંડેલા છે. એ નેલ્સન મંડેલા એનું મ્યુઝિયમ પણ છે. અમે લોકો ત્યાં જોવા માટે ગયા હતા. નેલ્સન મંડેલાનો પગ ત્યાં મૂક્યો છે. ફૂટપ્રિન્ટ. જેમ ચોમાસામાં નદીના કિનારે કે દરિયા કિનારે રેતીમાં પગલા પડી જાય, એમાં પછી પાણી ભરાય, એટલે નેલ્સન મંડેલાના પગની સાઈઝ એક્ઝેક્ટ એની ફૂટપ્રિન્ટ ત્યાં મૂકી છે. અને લોકો પોતાનો પગ એમાં ભરાવે અને પછી જોવે કે લગભગ મારે નેલ્સન મંડેલા જેવો જ છે. એક્ઝેક્ટ સેટ થઈ જાય છે. નેલ્સન મંડેલાના પગ સાથે તમારો પગ કદાચ સેટ થઈ જાય, પણ એના પગલા સાથે તમારા પગલા સેટ કરો ને એ બસ શાંતિ છે. પગની સાઈઝ તો કદાચ નરેન્દ્ર મોદી સાથે તમારી સેટ થઈ જાય, પગની સાઈઝ સેટ થઈ જાય, હેર સ્ટાઈલ સેટ થઈ જાય, મોદીની જેમ દાઢી રાખતા થઈ જાઓ, એવા જબ્બાને શૂટિંગ સટિંગની સેન્સ ડેવલપ થઈ જાય, એટલે એવા તમે બની જાઓ છો. એના પગલે પગલે ચાલવું પડે છે. એ નેલ્સન મંડેલા જેને 27 વર્ષ જેલમાં રાખ્યા, એ પોલીસ અધિકારીઓને પોતે જ્યારે વડાપ્રધાન થયા સાઉથ આફ્રિકાના, ત્યારે શપથવિધિમાં ત્રાસ આપનાર માણસને બોલાવ્યા નેલ્સન મંડેલાએ. એટલે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે જેણે તમને 27 વર્ષ ત્રાસ આપ્યો એને તમે કેમ બોલાવો છો? ત્યારે મંડેલા શું બોલ્યા કે હું ફિઝિકલી તો જેલમાંથી બહાર નીકળી ગયો, પણ મારે મગજમાંથી પણ જેલમાંથી બહાર નીકળી જવું છે, નહીં તો હું ક્યારે માનસિક ગુલામીમાંથી નહીં નીકળી શકું. પર્સનાલિટી આ છે. આપણે જેણે આપણું ખરાબ કર્યું એને માફ કરી શકીએ છીએ કે મનમાં રહે છે? કોક આપણને સંભળાઈ ગયું, તમારા મનમાં વિચારો રહ્યા જ કરે, ક્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ક્યારે આપવું, ક્યારે સંભળાવવું, મને કહી ગયો છે એને ના મારું ત્યાં સુધી આમ ચેન ના પડે. આપણા મનમાં કોઈકનું અહિત કરવાના સતત વિચારો ચાલ્યા કરે છે. સારા માણસો જેની છાપ મોટી છે એના મનમાં ક્યારે આ વિચાર ના આવે. ઓલવેઝ પોઝિટિવ. પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજ, એમને ઝેર આપનારને, એમને મારી નાખવાના પ્રયત્ન કરનારને પણ માફ કરી શકે, એમાં એ પોઝિટિવ રહી શકે છે. લેશ માત્ર એને વેદના નહીં, એવો અભિગમ સાથે પ્રમુખ સ્વામી મહારાજ જીવે છે. અને સાથે સાથે આપત્તિઓ, દુઃખો, પ્રશ્નો આવ્યા છે. કલકત્તાનું મંદિર, આખું મંદિર તૈયાર થઈ ગયું, પ્રતિષ્ઠાની તારીખો નજીક આવી ગઈ છે. ત્યાં ખબર પડી કે આખું મંદિર થોડું નમી ગયું છે, ઉપરથી થોડું નમીયું. આ કે ટેન્ટ નહોતો, ભુજના ભૂકંપ તો નમી જાય તો ટેન્ટો કરીને ઊભો કરી દઈએ, ટેન્ટ નમે તો ઊભો થાય. ગુલાબી પથ્થરનું કાવડ સ્ટોનનું મંદિર નમે, એને ઊભું કેમનું કરવું? કેટલા ટન વજન હોય એમ થોડું ખેંચી શકાય છે। પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો, સંતો ગભરાયેલા હતા, એન્જિનિયર ગભરાયેલા હતા, કારણ કે ગંગા સાગર બેલ્ટ ઉપર આપણું મંદિર છે અને નીચેની લેન થોડી કેવી થઈ ગઈ અને કદાચ એક નાની મોટી ભૂલ થઈ ગઈ, હિસાબે આ નિર્ણય પરિણામ આવ્યું છે। પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલ્યા, સ્વામી કહે છે જેટલા ઉત્સાહથી પથ્થર ચડાયા હતા એટલા જ ઉત્સાહથી પથ્થર નીચે ઉતારી દીધા અને પાયો વધારે પાયલિંગ સાથે પાકો કરી દો અને ફરીથી વધારે મજબૂત મંદિર કરી દો, વર્ષો સુધી વાંધો નહીં આવે। શું પોઝિટિવિટી છે! આપણે તો ખાલી દિવાળી અંકુટમાં ઠાકોરજીની મિષ્ટાનની ડીશ ગોઠવવા બેઠા હોઈએ, કદાચ કોઈને ગોઠવવાનો વારો આવ્યો હતો, મિષ્ટાનના ચક્કર એમાં એકાદ ફૂટની આપણી ડીશ કરવાની હોય, એમાં વચ્ચે તો સેવનું પેકિંગ ભરાયું હોય અને એમાંય જો ઉપર આમ છેલ્લું મૂકવા જઈએ અને પછી જો મોહનથાળ નીચેનો પાયો ખસી જાય કે તું કરી લે, મારું કામ નહીં, આપણને ના ખાવે, આગળ આગળ હેઠું પડપડ કરે છે। આવડી એક ફૂટની ડીશ ઊંચી કરવી છે, ફરસાણ ગોઠવવું છે, એમાંય આપણે નાની નાની બાબતમાં ડિપ્રેશનમાં આવી જઈએ છીએ, નેગેટિવ થઈ જઈએ છીએ। પ્રમુખ સ્વામી મહારાજ ક્યારે નેગેટિવ નથી થયા, યુ ઓલવેઝ પોઝિટિવ। તો શાશ્વત છાપ પડે છે પોઝિટિવિટીથી। દુઃખ આવે, પ્રશ્ન આવે, રાજકોટમાં કોરોનામાં ઘણા બધા લોકો મરી ગયા, એમાં એક અપેક્ષા મારડિયા નામની છોકરી MBBSમાં સ્ટડી કરે, એના પિતાનું પણ મૃત્યુ અને માતાનું પણ મૃત્યુ વિધિન 3 to 4 days। હજુ એ સેકન્ડ MBBSમાં સ્ટડી કરે, ધ્યાનથી સાંભળજો એ દીકરીની ઘટના। એના માતા પિતા બંને મૃત્યુ પામી ગયા, એનો ભાઈ હજુ 9th કે 10th। આ દીકરીએ ભાઈને મોટો કરવાનો, તૈયાર કરવાનો, પોતાને ભણવાનું, પોતાના મમ્મી પપ્પા બંને મૃત્યુ પામ્યા છે, હજુ તો એક જ દિવસ થયો છે અગ્નિ સંસ્કાર કરે અને એ અપેક્ષા મારડિયા સિવિલમાં કોવિડ ડિપાર્ટમેન્ટમાં બાકીના પેશન્ટની સેવા કરતી હતી। એઝ અ સ્ટુડન્ટ MBBS વાળા રાખ્યા હતા, પત્રકાર એને પ્રશ્ન પૂછ્યો કે તારા મમ્મી પપ્પા તે ગુમાવી દીધા છતાં પણ કેમ બીજા લોકોની સેવા કરવા માટે આવી ગઈ છે? આઘાત નથી લાગ્યો, શોકમાં નથી, ફ્રસ્ટ્રેશનમાં નથી અને શું બોલી કે કમ નસીબે મેં મારા મા બાપ તો ગુમાવ્યા પણ બીજા દીકરા દીકરીઓને એમના મા બાપ ન ગુમાવવા પડે એટલે કોકના મા બાપને બચાવવાનું કામ તો કર્યું। ઇટ ઇઝ ધ પોઝિટિવિટી। તમને દુઃખ પડ્યા હોય છતાં તમે બીજાના દુઃખમાં પોઝિટિવ રહી શકો, આની છાપ પડે છે। એટલે હંમેશા આપણે અભ્યાસમાં નિષ્ફળતા મળે ત્યારે, પરિવારમાં કંઈક પ્રશ્ન થાય ત્યારે, કોઈક આપણને બોલી જાય, સંભળાવી જાય, ખરાબ કર્યું હોય ત્યારે, કદાચ થોડુંક લાગી આવે પણ બધું જ બોલવાનું નથી હોતું ને પગલાં લેવાના નથી હોતા। આ પોઝિટિવિટી છે, આની બહુ જ મોટી ઇમ્પ્રેશન છાપ પડશે। સુભાષચંદ્ર બોઝ એકવાર પ્રવચન કરતા હતા અને સામે કેટલાક વિરોધી લોકો પણ બેઠા હશે, એવા તત્વો બેઠા હશે, કોઈ ભાઈએ છૂટું ચપ્પલ માર્યું સુભાષચંદ્ર બોઝને, આમ તો એમનું સૂત્ર છે તું મુજે ખૂન દો, અને તો ચપ્પલ લીધું, ચપ્પલ દો ભાઈ तुम्हें आजादी दूंगा, એમ નતું, ખૂન દો અને ચપ્પલ માર્યું। ચાલુ પ્રવચનમાં ચપ્પલ મારે એટલે અને સુભાષચંદ્ર બોઝને ચપ્પલ મારે, સુભાષચંદ્ર બોઝે ચપ્પલ હાથમાં લીધું, પછી જોયા, પછી કહે છે જેણે ફેંક્યું છે એને વિનંતી કે મારા ચપ્પલ કરતાં પણ તમારું ચપ્પલ બહુ સારું છે, એટલે બીજું પણ મને જો મોકલી આપો તો મારી જોડ થઈ જાય, બીજું પણ મને મોકલી આપો તો મારી પહેર થઈ જાય। આવા માણસોને ડિસ્ટર્બ કોણ કરી શકે? જેને ગલી પછી થતી હોય ને એને હળી કરવાની મજા આવે, ઘણા સેજ અડે ને તે રિમોટ તમારા હાથમાં હોય, આંગળીમાં આખા ઊંચા થાય, પણ અમુકને અડવા જાઓ તો બે હાથ ઊંચા લે, એમાં મજા ના આવે, પછી અમુક સ્ટીલ બોડી જેવા હોય છે, સેન્સલેસ। એમ તમારો જો સ્વભાવ એવો નેગેટિવ થઈ જશે તો બધા તમને હળી કરશે। બી પોઝિટિવ, ઓલવેઝ પોઝિટિવ, કોઈ પણ પરિસ્થિતિમાં એની એક છાપ પડે છે। બીજું છે ઓનેસ્ટી, પ્રમાણિકતા, એ પરમાનન્ટ પર્સનાલિટી આપે છે। કુંતલ શાહ અમદાવાદનો એક છોકરો, 10મા ધોરણમાં બોર્ડમાં નંબર, 12માં પણ બોર્ડમાં નંબર, હી હેઝ કમ્પ્લીટેડ હિઝ CA। આજે દુઃખ સાથે કહેવું પડે છે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે, જેનો 10માં બોર્ડમાં નંબર, 12માં બોર્ડમાં નંબર, જેને CA કર્યું હોય એ જેલમાં કેમ? ક્રિકેટનો સટ્ટો, ખોટા રસ્તા પસંદ કરવા માટે ગયા। જે અવસ્થામાંથી આપણે પસાર થઈએ છીએ ને એમાં આપણને લગભગ સિગ્નલ ના ફાવે, એમાં આપણને રેડ લાઈટ લગભગ ન ગમે, ક્યાંક ઊભા રહેવાનું થાય ન ફાવે, શોર્ટકટ ગમે ત્યાંથી નીકળે, અને એમાં આપણે હોશિયારી સમજીએ છીએ. અને પાછા મિત્ર આગળ વાત કરીએ કે પોલીસ ઊભો તો જોયું નહીં, નીકળી ગયું, મને કોઈ બીક નહીં. જ્યાં સુધી પોલીસ ના રોકે ને ત્યાં સુધી આવું બધું બોલે. રોકે ભાઈ સાહેબ, સાહેબ વાત ચલી બરાબર નહીં સાહેબ, આ તો મમ્મી બીમાર હતા, સિરિયસ હતા, એટલે મમ્મી બીમાર પડે સિરિયસ કરી દે. આને ઓનેસ્ટી ગુમાવી એટલે તકલીફ થઈ. કપિલ દેવ 1983 માં વર્લ્ડ કપ ભારતને અપાવનાર આપણા કપિલ દેવ હતા. શ્રેષ્ઠ કેપ્ટન હતા, શ્રેષ્ઠ બોલર હતા, મોર ધેન 400 વિકેટ્સ અને હેડલીનો પણ રેકોર્ડ તોડનાર લગભગ કપિલ દેવ હતા. એ જ કપિલ દેવને રડવાનો વારો આવ્યો. કેમ? મેચ ફિક્સિંગ. મીડિયામાં કપિલ દેવના રડતા વિડીયો આવ્યા મેચ ફિક્સિંગને કારણે, અને ઓસ્ટ્રેલિયાના કેટલાક પ્લેયરને પણ રડવું પડ્યું અને એને સસ્પેન્ડ કર્યા થોડાક સમય માટે. લાન્સ આર્મસ્ટ્રોંગ, કદાચ કોઈ નામ સાંભળ્યું હોય તો, ટૂર દી ફ્રાન્સ સાયકલની રેસ થાય છે ને, સાયકલિસ્ટ છે બધા, બહુ જ મોટી રેસ થાય, એમાં લાન્સ આર્મસ્ટ્રોંગ વર્ષો સુધી પ્રથમ ક્રમાંકે રહ્યો છે. યુવરાજસિંહ જેને કેન્સર થયું અને યુવરાજસિંહ ટ્રીટમેન્ટ કરવા માટે અમેરિકા ગયા, એ સમયે યુવરાજસિંહને કોઈએ બોલ આપતો લેટર લખ્યો હોય તો લાન્સ આર્મસ્ટ્રોંગે લખ્યો તો બોલ્યા હતા, યુ વી બી સ્ટ્રોંગ, ગભરાતો નહીં, મને પણ કેન્સર થયું હતું. લાન્સ આર્મસ્ટ્રોંગને પણ કેન્સર થયું હતું, છતાં વિશ્વવિખ્યાત એ વિજેતા બનતો હતો સાયકલમાં. એ જ લાન્સ આર્મસ્ટ્રોંગના લીધેલા મેડલ પાછા લઈ લીધા ઓલિમ્પિકે. કેમ? બીકોઝ ઓફ ડ્રગ લઈને મેડલ લાવતા હતા. જો તમે ઓનેસ્ટી ગુમાવી તો તમારા મેડલ પણ જશે અને તમારી કામના પણ જશે. અને હમણાં આપણે સરદારને યાદ કર્યા. સરદાર રૂપાળા હતા, સરદાર બહુ બોલકા હતા, એટલે સરદારનો ઓડિયો મેં સાંભળ્યો છે, પીટ ઇન્ડિયાના બધું જે સામાન્ય બોલતા હતા, સરદાર કે એટલા આરોહરો સાથે અને બહાદુરીથી, શૂરવીરતાથી, એવા અવાજથી બોલતા નહોતા, પણ સરદારમાં સચ્ચાઈ હતી, પ્રમાણિકતાની સચ્ચાઈ. આપણી પર્સનાલિટી આ પ્રમાણિકતાથી મળશે. કલામ સાહેબ, કલામ કાળા હતા, મુસ્લિમ હતા, છતાં પણ ભારતના 80 કરોડ હિન્દુમાંથી એને ન ચાહતા હોય કે તિરસ્કાર કરતા હોય એવા ભાગ્યે જ કોઈ હિન્દુ હશે. કલામની છાપ પડી. કે અમે કલામને લગભગ 2-3 વખત મળ્યા. એક વાર સર્કિટ હાઉસમાં ત્યાં પ્રોગ્રામ હતો, રાજકોટ આવ્યા હતા, હાર પહેરાવવા માટે, મળવા માટે ગયા હતા. એમના વાળ તમે જુઓ તો લગભગ સેન્સ જ નહોતી વાળને, એવું લાગે આપણને, કાન બાન ઢંકાયેલા હોય નહીં. કપડાં પહેરે તો પણ આમ, એક તો કાળા હતા, પાછા એકદમ ડાર્ક કલરના ભડકાઉ કપડાં પહેરે, બ્લુઇશ કલરને એવું પહેરે. એ કલામ સાહેબની આવી છાપ કેમ પડી? એની પ્રમાણિકતા. એની શપથવિધિમાં, રાષ્ટ્રપતિની શપથવિધિમાં એના પરિવારના સભ્યોને કન્યાકુમારીથી બોલાયા, એનો આવવા જવાનો ખર્ચો, અને ત્યાં રાષ્ટ્રપતિ ભવનમાં રોકાયા, એના મકાનનું ભાડું પણ કલામે પોતાના પગારમાંથી ચૂકવી દીધું, એક રૂપિયો સરકારનો લીધો નથી. આ પ્રમાણિકતા છાપ પ્રમાણિકતાની પડે છે. ખોટા ધંધા કરવા છે, કોઈને બોટલમાં પૂરી બૂચ મારવા છે, કે પર્સનાલિટી પડે ના પડે. પ્રમાણિકતાની ઈચ્છા હોય છે એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, બે ઈમાનદારીની ભેળ ખાવી એના કરતા ઈમાનદારીનો સૂકો રોટલો ખાવો સારો. મેં ક્યારે કોઈનું ખોટું લીધું નથી, એ વાક્યમાં જે પાવર છે ને એ બીજામાં નહીં આવે. જેમ ક્લાસમાં રેડ પાડનાર આવ્યા હોય, તમારા ક્લાસમાં ઇન્સ્પેક્શન વાળા આવે, ચાલુ ક્લાસે, ચાલુ એક્ઝામે, અને એ વખતે તમે જો થોડું ઘણું ખોટું કર્યું હોય તો ગભરામણ થાય, સંતાડવા પડે, નીચેથી પગેથી લાત મારવી પડે, ચિઠ્ઠી થોડીક દૂર જતી રહે સારું, કારણ કે આપણી બેન્ચ નીચે ચિઠ્ઠી હોય કોકની નાખેલી અથવા આપણી નીચે નાખેલી, બીક લાગે છે. તમે ખોટા ના જુઓ, લેશ માત્ર કોઈનું ખોટું ના કર્યું હોય બીક જ નહીં લાગે. એક આગવો પ્રભાવ, એક આગવી છાપ રહેશે. તો પર્સનાલિટી એ પ્રમાણિકતામાં છે, પર્સનાલિટી યુનિટીમાં જ, સંપમાં તાકાત છે. ઘણી વાર સંતો કહે છે, રાધાકૃષ્ણનું વાક્ય છે, મેન હેઝ લર્ન્ટ how to swim in the water, has learnt how to fly in the sky, but hasn't learnt how to walk on this earth with a other man. બીજા માણસ સાથે કેમ રહેવું ને એ શીખી શકતા નથી. એપલ કંપનીની સ્થાપના કરનાર કોણ હતા? સ્ટીવ જોબ્સ. એના પાર્ટનરનું નામ વોઝનિયાક. ખાલી $1000 માં કંપનીની સ્થાપના કરી અને 21 વર્ષે તો મિલિયનર થઈ ગયો, 22 વર્ષે બિલિયનર, 23 24 વર્ષે ટ્રિલિયનર અને 23 વર્ષે ઘણા તો જી બાયોડેટા લઈ ફરતા હોય છે, સીવી લઈ જેથી માર લાયક થઈ હોય કે છે તું લાયક થા દર વખતે ઘણા આવે ને માર લાયક થઈ હોય તો કે જો આપણે લાયક નથી થઈ શકતા જે તે સ્થાનને લાયક સ્ટીવ જોબ્સ આટલું સરસ કાર્ય કરી શક્યા પણ સ્ટીવ જોબ્સ ને વોઝનિયક સાથે બોલવાનો સંબંધ નહોતો રહ્યો. રિચાર્ડ નિક્સન અમેરિકન પ્રેસિડેન્ટ એના હાથે એવોર્ડ લેવાનો હતો અને સ્ટેજ ઉપર જ્યારે બંનેના નામ બોલાયા સ્ટીવ કહે છે જો વોઝ જશે તો હું નહીં આવું, વોઝ કહે છે સ્ટીવ જશે તો હું નહીં આવું. એક ઉતરી ગયા પછી બીજા ચડ્યા. આખી દુનિયાને એપલ આપવું સહેલું છે પણ બીજા સાથે પ્રેમથી રહેવું ને એના કરતાં પણ વધારે દુઃખ છે. એને એપલ છોડવું પડ્યું, નેક્સ્ટ અને પિક્સર સ્ટાર્ટ કરી, ફરીથી પાછા એમાં ગયા. યુનિટી તકલીફ કરે છે. બિલ ગેટ્સ કેટલા ઓળખો છો? શું થાય તમારે? કેટલા પૈસા છે એની પાસે? અઢળક પૈસા છે. વર્ષો સુધી વિશ્વના ધનપતિમાં પ્રથમ ક્રમાંકે બિલ ગેટ્સ રહ્યા છે. એ બિલ ગેટ્સ એના છૂટાછેડા થયા ખ્યાલ છે? બિલ ગેટ્સ એના લગ્ન કર્યા હતા લનાઈ ટાપુ પર. લનાઈ ટાપુ પર મેરેજ કર્યા, આખો ટાપુ બુક કર્યો, હેલિકોપ્ટર રાખી લીધા. લનાઈ ટાપુ પર ઇન્વાઇટેડ ગેસ્ટ સિવાય કોઈને આવવા ન દીધા. There was no entry for any media. મીડિયામાં ના આવવું જોઈએ, મારું પર્સનલ ઇવેન્ટ છે. અને આ લોકોની સિક્રેટ બહુ રાખે. હજી સુધી કોહલીના દીકરા કે દીકરી મોઢું ક્યાં ગણાઈ જોયું છે? બતાવી જ નહીં, હંતાડી રાખે કે શું છે. લગા સસ્પેન્સ છે લોકોના. સસ્પેન્સ નથી, માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. કંપનીઓને આપણી જાય છે કોન્ટ્રાક્ટ એડવર્ટાઇઝિંગના કે પહેલું મોટું તારે બતાવવાનું છે. કરોડો રૂપિયાની ઇન્કમ જનરેટ કરે છે આ લોકો, સેલિબ્રિટી બધા એમાંથી. અહીંયા બિલ ગેટ્સ 25 વર્ષ પહેલા લગ્નના સમાચાર છુપાવી શક્યા હતા. 25 વર્ષ પછી છૂટાછેડા ઢકી ન શક્યા. જેફ બેઝોસ, એમેઝોનનું માર્કેટ આખા વિશ્વમાં ઊભું કરનાર જેફ બેઝોસ, એને છૂટું થયું. આમિર ખાનને છૂટું થયું. અને કોલાવરીડી ધનુષભાઈને તકલીફ છે, બાળ છૂટી ગયું છે. હતા ધનુષ પણ બાળને હચવી નથી શક્યા, પ્રત્યંચામાંથી છૂટી ગયું છે. આમ તો કોલાવરીડી કરી નાખી, ભારતને હલાવતા હતા. મિલિયન્સ ઓફ એના વ્યુઅર્સ છે એ સોંગના, પણ છતાં ટ્યુનિંગ ન કરી શક્યા. તબલા સાથે સંગત મિલાવી સહેલી છે પણ ઘરવાળા સાથે તાલ મિલાવો ને તો એના કરતા એના છે અતિ અઘરું છે. યુનિટી, યુનિટીનો એક પાવર છે. ઇઝરાયલ ખોબા જેવડો દેશ છે, એની આજુબાજુમાં બધે તકલીફ કરે એવા છે પણ જેટલા છે એટલા સંપેલા છે. આંગળીઓ જુદી જુદી આમ કરો તો કેટલો પાવર, એ પણ બધી ભેગી કરી કોકને અડાડો તો ભેગી થઈનો પાવર છે, પંચ બની જાય છે. એમ તમારી સંપની તાકાત છે. આજે બીએપીએસ સંસ્થા વિશ્વની ઘણી સંસ્થાઓ કરતા સંખ્યાની દ્રષ્ટિએ નાની છે. આખા વિશ્વમાં સૌથી મોટી ધાર્મિક ફોલોવરની સંખ્યા હોય તો એ ખ્રિસ્તી છે. લગભગ 3.25 અબજ તો ખ્રિસ્તીઓ છે, 3 અબજ. ત્યાર પછી બીજા ક્રમાંકે મુસલમાનો આવે છે, ત્રીજા ક્રમાંકે હિન્દુ આવે છે. જન્મે કરીને કેવા? જન્મે કરીને હિન્દુ, ધર્મે કરીને નહીં, કર્મે કરીને નહીં. હા, બીએપીએસ ના તો 8 લાખ હરિભક્તો છીએ, લાખો હરિભક્તો, અને એમાં સંતો તો 1100 સંતો છીએ. પણ બીએપીએસ ની તાકાત તો જુઓ. વર્ષો સુધી બીજી સંસ્થા જે કામ ન કરી શકે, બીએપીએસ આરબ દેશમાં 28 એકર જમીનમાં હિન્દુ મંદિર બાંધે. અમેરિકામાં 250 એકરમાં અક્ષરધામ બાંધે. જે કામ હાથમાં લઈ બીએપીએસ કરી શકે છે એનું કારણ ગુણાતીત સંતો છે. પણ બીએપીએસ ના તમામ સંતો હરિભક્તોમાં જે એકતા છે ને, એકતા હે શક્તિ હમારી, સંગે શક્તિ કલવ યુગે, એક રહેજો નેક રહેજો, એમાંથી પાવર જનરેટ થશે. એટલે જ્યાં જેની સાથે રહીએ છીએ, તમારી પર ઘણાના સ્વભાવ કેવા હોય, કોઈની સાથે મેચ ન થાય, એ સરગવાની સિંગો જેવા હોય, એમ બટાટામાં ના રખાય. સરગવા જોડે રીંગણાનું કોમ્બિનેશન થાય, ટામેટાનું થાય, બટાટાનું થાય, તુવેરનું થાય. સરગવાને એકલો જ રાખવો પડે, એમ ચણા લોટ થાય. એના સિવાય બીજું કોઈ આખું હોવું જોઈએ નહીં. બીજા બધા લિક્વિડ ફોર્મમાં ચાલે, સોલિડ કોઈ ના જોઈએ. ભલે ભલાને લિક્વિડ કરી નાખે, પોતે સોલિડ જ રહે. કેટલાક મોટા હોય પણ સરગવાની સિંગો જેવા હોય છે, અને બટાટું લગભગ બધે ભળી જાય. આપણો થોડોક નેચર આવો રાખવાનો. ઘણા ટીમ પાડવાની ક્રિકેટની અહીંયા મેં તો જોયું હતું પર અહીંયા નવરાત્રીમાં પ્રવચન કરવા આવ્યા ત્યારે પેલા પ્લાસ્ટિકના બોલથી ટીમો અને કેટલી ટીમો પડી જાય છે, કેટલા બધી ટીમ હોય છે અહીંયા તો. અને પછી આપણે વહેંચણી કરવાની હોય છે કે આ ટીમમાં બે કેપ્ટન પહેલાં સિલેક્ટ કરી દે પછી કે તમે સિલેક્ટ કરો, એક આમથી લે એક આમથી લે. અમુક લોકો આમાં ઊંચા થઈ ગયા, કોઈ લે જ નહીં, કારણ કે આ અમારા નહીં બાકીના પાકને બગાડશે. કારણ કે ફિલ્ડિંગ બિલકુલ ભરેલી બેટિંગમાં પહેલો આવી છે. આપણી છાપ એવી કરી નાખી છે કે આપણે કોઈ ક્રિકેટની ટીમમાં લેવા રાજી નથી. આપણી છાપ એવી ઊભી કરવાની છે. યુનાઇટેડ એ જ્યાં જશે ત્યાં બધાને એક કરશે. યુનિટીનો એક પાવર છે, સંપીનો સ્વભાવ એ પર્સનાલિટી છે. અને ચેરિટી, ચેરિટીથી પણ એક છાપ પડે છે, પર્સનાલિટી છે. આવો ચલે કોઈ એસા ધર્મ ચલાયા જાય जिसमें इंसान को इंसान बनाया जाए, ले चले इंसानियत को उस मुकाम पर हमारी पलकों से किसी के आंसू उठाए जाए. वाजपेयी जी ये कविता लखी छे, छाप खावाथी नथी पड़ती, कोकने खवडावाथी छाप पड़े छे. बीजा माटे समर्पित थवाथी छाप पड़े छे, लेवानी वृत्ति नहीं देवानी वृत्ति. आज भारत में बे मोटा ग्रुप छे, टाटा ग्रुप छे और बीजो रिलायंस ग्रुप छे. બીજા બિરલા ને ઘણા નાના મોટા ઘણા છે, પણ ટાટા સમથિંગ ડિફરન્ટ. આજે રિલાયન્સ કદાચ વધારે રેવન્યુ જનરેટ કરતી હશે, પણ ટાટાએ લોકોના હૃદયમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એવું રિલાયન્સ પ્રાપ્ત કરી શક્યું નથી. વાય ટાટા પર સર્ચ કરજો, જમશેદજી ટાટા, દોરાબજી સોરાબજી ટાટા, રતન ટાટાજી અત્યારે છે. ભારતમાં સૌથી પહેલો પ્રોવિડન્ટ ફંડનો પ્રારંભ કોઈએ કર્યો હોય, પીએફ ફંડનો, એ રતન ટાટા એના જમશેદજી ટાટાએ કર્યો. કે આપણા ત્યાં માણસો કામ કરે છે, એને પીએફ જમા થવું જોઈએ અને પછી મળવું જોઈએ. બીજાનો વિચાર. બોમ્બેમાં હોટલ પર એટેક થયો અને ટાટાએ જે મદદ કરી છે એના પર આખું થીસિસ લખાયું છે. જે મૃત્યુ પામે એને મદદ કરી, ઇન્જર્ડ થયા એને મદદ કરી, જે શોકમાં આવી ગયા એને મદદ કરી, ફેરિયાઓને મદદ કરી, ભિખારીઓને મદદ કરી, ટૂર આપી, આજીવન એના દીકરા દીકરીને ભણાવવાનો ખર્ચો આપ્યો અને લગ્નનું ત્યાં સુધી બધું કરી દીધું. સિમ્પથી બીજા માટે ઘસાવાની ભાવના. કેન્સર હોસ્પિટલ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ટેકનોલોજી એ ટાટા દ્વારા થયેલી છે. ટીસીએસ એમ્સ હોસ્પિટલમાં ફ્રી સર્વિસ આપે છે. ભારતની જેટલી એમ્સ હોસ્પિટલ છે એ બધામાં સોફ્ટવેર પ્રોગ્રામિંગ ટીસીએસ મફત કરી આપે છે. શું ટાટાની જનરેસિટી છે, શું એની હ્યુમેનિટી છે, શું ઘસાવાની ભાવના છે. ટાટા સ્ટીલ કુલ 1000 સ્કૂલ ચલાવે છે અને મફત ભણાવે છે. 1000 સ્કૂલ ચલાવે છે. તમારી છાપ કોણ પડે, બીજા માટે ઘસાવાની ભાવના, લઈ લેવાની, મફતથી લઈ લેવાની. કેટલાક લોકો તો આ ઓનલાઈન ખરીદીમાં શું કરે છે, આપણે કઈ પાછું આપીએ. ઓનલાઈનમાં ઘણા ખેલાવા થઈ છે. થોડોક ટાઈમ માટે અમુક તો એટલા સ્માર્ટ છે મને કે સમય ઇવેન્ટ પૂરતું લેવાનું, પછી એમ કરું તકલીફ પડું પાછું આપીએ. એટલા ખેલાડી છે આપણા માણસો તો. જેમાં તમારો હક ન હોય લેવાનો વિચાર કેમ આવે, મફત લેવાનો વિચાર કેમ આવે, બીજા માટે ઘસાવાની ભાવના. અજીઝ પ્રેમજી ટાટાએ કોરોનામાં વેલફેર ફંડમાં પીએમ કેર ફંડની અંદર 1500 કરોડ આપ્યા અને અજીત પ્રેમજીએ 1250 કરોડ આપ્યા. વિપ્રોના ચેરમેન 1250 કરોડ આપ્યા, એ પણ એટલા દાનવીર છે, એટલા સમર્પિત છે. આપણા મનમાં પણ રહેવું જોઈએ એટલા કે સ્વામી મન જવા દો, ટાકા પી દઈશ, હું જોજો 1200 આપીશ પણ 22000 આપો તો. એક ભાઈએ પ્રમુખસ્વામી મહારાજને કીધું તું મને બિલ ગેટ્સ બનાવી દઉં તો હું બહુ ડોનેશન આપું. સ્વામી કે તું બનાવે એના કરતાં તું અત્યારે જે છે ને એમાંથી આપ. સમર્પણની ભાવના, અત્યારે જે છે એમાંથી કંઈક આપવાનું છે, એમાં એ છે છાપ પડે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રાજકોટમાં જન્મજયંતિ કરવા માટે આવ્યા અને એ સમયે એડીબી હોટલની અંદર, અતિથિ હોટલની અંદર હરિભક્તો કેટલાક મળતા હતા. એક યુવાન આવ્યો અમેરિકાથી, 27 વર્ષની ઉંમર. મહંત સ્વામી મહારાજને કે સ્વામી કંઈક સેવા આપો. પ્રદેશવાળા હંમેશા એવું પૂછે કે સેવા આપો, અને આપણા વાળા એમ કે પ્રસાદ આપો. પ્રસાદ કેમ કે સેવા આપો. એટલે મહંત સ્વામી મહારાજ કે તું બધું કરે છે, ના ના કે સેવા આપો, હા કે કરજે, ના કે આંકડો આપો, એક રકમ બોલો. મહંત સ્વામી મહારાજનું એવું અંગ ઓછું, પણ પેલા બહુ આગ્રહ કર્યો. સ્વામી કે 2 લાખ કરજે. કેપેબલ હતો, 2 લાખ તો કરી શકે એવું હતું, 2 લાખ કરજે. એટલે એને આ બાજુ, હું બાજુમાં જ ઊભો હતો, આત્મસ્વરૂપ સ્વામી હતા, એને મુઠ્ઠીમાં ચેક રાખ્યો હતો, પેન સાથે રાખ્યો હતો. અને ચેક સીધો મોહન સ્વામી બાગના રોસ્ટમ પર મૂકી દીધો એ કે સ્વામી લખી દો તમારા સ્વામી કે ના તું લખી દેજો ના કે સ્વામી આપના હાથે લખો પેન પણ ધરી દીધી મહંત સ્વામી મહારાજ જેવું ત્યાં લખવા જતા હતા અને ત્યાં જ આત્મસ્વરૂપ સ્વામી નજર પડી ગઈ સ્વામી લખતા નહીં આ તો ડોલરનો ચેક છે બેંક ઓફ અમેરિકાનો છે એટલે 2 લાખ શું થઈ જાય ડોલર અને સ્વામી તો રૂપિયા બોલ્યા હતા અને એ સમયે 27 વર્ષનો અમેરિકાનો એ આપણો BAPS યુવાન શું બોલ્યો કે સ્વામી આપ બોલ્યા છો ને એટલે ડોલર લખી નાખો આપી છે તમે લખેલું છે શું એ છાપી શું અભિનયની વૃત્તિ ખાલી પૈસાથી છાપ નહીં તમારી અંદર સમર્પણની ભાવના આવી છાપ ઓછું આપેની પડે છે હમણાં જોડી પર્વના આગલા દિવસે મને ફોન આવ્યો એક કાર્યકરનો मन के स्वामी एक भाई मंदिरे सेवा आपवा मांगे छे तो जोड़ी छे अमे मंदिरे छे तो भगवान ने अर्पण करी छे मन के ना थोड़ा विशिष्ट एनो प्रसंग छे तमे मळजो शुं विशेष छे मन के काले ज कहीशुं એટલે મારી ઓફિસ માં કાર્યકર એક ભાઈ ને લઈને આવ્યા જેને બંને હાથ નહોતા એટલે હું તો થોડી વાર જોઈ રહ્યો પછી આપણે પરિચય કર્યો મેં કીધું તમારે પહેલેથી આવું છે मन के ना शॉर्ट सर्किट थयो एमां वायर पकड़ी गयो माराथी हमारा बनने हाथ कापी देवा पड़ेगा टोटली डिसेबल तो कपड़ा तमे जाते पहरी सको मन के ना बच्चों ज मारी पत्नी करावडावे छे बे नाना बाळको छे तमे शाना माटे आजे आया मन के वारे डोनेशन आपवू छे तमे शुं डोनेशन आपो कई रीते कमावो छो मन के वारी पत्नी ब्यूटी पार्लर चलावे छे साड़ी फॉलना काम करे छे नानुं मोटुं घर काम करे छे एमांथी सेविंग थयुं छे मैं नक्की कर्युं छे के उत्तरायण छे जोड़ी पर्व छे तो भगवानने કંઈક આપવું જોઈએ એને પરચુરણને બધું ભેગી કરીને કોથળીમાં વીટી લઈ આવ્યા હતા 10000 રૂપિયા એને અર્પણ કર્યા ઠાકોરજીના ચરણોમાં 10000 કપાયેલા હાથવાળાએ એ જેવા ઓફિસમાંથી બહાર નીકળ્યા એના પછી રાજકોટમાં સિલ્વર હાઇટનું બિલ્ડિંગ છે ગુજરાતનું પહેલું ઊંચું 22 માળનું સિલ્વર હાઇટ બન્યું હતું 5.5 કરોડ એક ફ્લેટની કિંમત છે એમાંથી એક ભાઈ આવ્યા જેને બહુ છોટો વિદેશ છે કરોડપતિ છે બે ત્રણ તો મર્સિડીઝ ગાડીઓ અને BMW મોડી કાર છે એ મંદિરે આવ્યા જોડી પરમે મળવા માટે 5 જણા આવ્યા હતા 5 પ્રસાદના બોક્સ લઈ ગયા અને 500 રૂપિયા આપી ગયા આ પ્રસંગ હું પૈસાની સરખામણી કરવા માટે નથી કહેવા માંગતો પણ કહેવા એ માંગુ છું કે પેલાના હાથ કપાયેલા હતા અને પેલાનું હૈયું કપાયેલું હતું छाप कोनी पड़े छे सिल्वर हाइट वाला छाप नहीं पड़ी छाप पड़े छे तमारू उधार रह्यु एनी छाप पड़े छे थोड़ोक आपवानो स्वभाव थोड़ोक समर्पित थवानो स्वभाव एनी एक छाप पड़े छे एक तमारी पर्सनालिटी डेवलप थाय छे अने साथे साथे चेरिटी नी साथे आपणा मननी अंदर प्योरिटी परफेक्शन साथे जीववू छे पवित्रता साथे जीववू छे आज गम्मे तेटली तमारी सारी छाप डेवलप करी हशे पण जो पवित्रता न रही तो तकलीफ थशे एक आर्किटेक्ट मने मळवा माटे आव्या मन के साई मारी पत्नी रोज रात्रे 2-3 वाग्या सुधी ऑनलाइन होय छे तो पूछो संपर्क करो अने हवे आ ऑनलाइन सोशल मीडिया એટલું ખતરનાક થઈ ગયું છે लगभग कोई એકલો બેઠો બેઠો પણ હસતો હોય તો સમજવાનું કે કે अटैच क्या कनेक्ट छे अथवा क्या ना हो तो डिस्कनेक्ट छे कोना थी एक ज होय एकला एकला बैठा बैठा पण मलकाता ज होय खुश थता होय अंदर थी आम सुखना झरा आवता ज होय मने के मारी पत्नी 2-3 वागे सुधी ऑनलाइन रहे छे तो पूछवाय ने कोनी साथे बात करे छे एके मारी पत्नी कहे छे मारो फ्रेंड छे एके पण आपला लग्न થઈ ગયા 10 વર્ષનો દીકરો છે 12 વર્ષ લગ્નના થઈ ગયા અને તમે ફ્રેન્ડની વાતો કરો છો કે યુ આર માય હસબન્ડ હી ઇઝ માય ફ્રેન્ડ આઈ વિલ કીપ બોથ હું તમને અન્યાય કરું છું આ આર્કિટેક્ટ છે એના પત્ની એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં શિક્ષિકા છે અને બાળકોને સંસ્કાર ઘડતરની વાતો કરે છે ખૂબ સરસ રીતે સદાચારના ચરિત્રના પાઠ શીખવાડે છે હા ભાઈ મને કહે છે કે રાજકોટના કેટલાય મકાન બે બનાવ્યા पर मारा मकान तो एलिवेशन आने बगाड़ी नाखे तुम्हारी गम्मे तेवी डिजाइनो हेयर स्टाइलो काम नहीं लागे हमणा तो એટલા કેસીસા એટલું વધવા લાગ્યું છે ને છૂટાછેડાનું પ્રમાણ ને બધું અને એમાં પરિવારમાં જેટલા વિખવાદ થાય છે એમાં કારણભૂત હોય તો ચારિત્રનો ભંગ પ્યોરિટી નથી તકલીફો એમાં થવા લાગી છે. ક્લિન્ટનને તકલીફ થઈ, ટાઇગર વુડ્સને તકલીફ થઈ, પડદા પર ગાંધીગીરી સારી લાગે છે પણ જો ગન રાખી તો જેલમાં જવું પડ્યું. ક્વોલિટી રાખવાની છે. શિવાજીની પવિત્રતાનો પ્રભાવ હતો, રાણી લક્ષ્મીબાઈનો પ્રભાવ આ હતો. શિવાજીને પહેલેથી સંસ્કારે આપ્યા હતા એની માએ. શિવાજી રડતા હતા અને હાલરડા સંભળાવતા હતા. શિવાજીની માનું નામ શું હતું? જીજાબાઈ. જીજાબાઈ હોય તો શિવાજી થાય, હવે તો જીનુબાઈ છે. ક્યાંથી શિવાજી આવ્યું? એની માં જ ઓનલાઈન હોય પછી શિવાજી થોડા આવે. એના સંસ્કારો, ચરિત્રના સંસ્કારો, ધડતા પવિત્રતાની વાતો એ મેળવાની છે. ચર્ચિલ હંમેશા કહેતા કે ઇન્ડિયા જાઓ તો ગાંધીજીને સરદાર બેથી ગભરાતા રહેજો. એની પવિત્રતાની છાપ હતી, પવિત્રતાનો પ્રભાવ હતો. યોગીજી મહારાજને એકવાર જોયા પછી ગુલાભાયા કાગ ઘાયલ થઈ ગયા. જોગીને જોયા પછી બીજું જોવાનું કાંઈ રહ્યું નહીં, કશું લખ્યું નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજનો પ્રભાવ કલામ સાહિત્ય પર પડે. બીજા ઉપર છાપ પાડવા માંગતા હોય એના પર છાપ પાડવી સહેલી છે, પણ કલામ ક્યારે કોઈનાથી અંજિત થાય એવા નહોતા, પ્રભાવિત થાય એવા નહોતા. એ પ્રમુખ સ્વામી મહારાજથી પ્રભાવિત થયા, કુરિયન સાહેબ પ્રભાવિત થયા. એ પ્રમુખ સ્વામી મહારાજની પવિત્રતા હોય તો છાપ પડે. આજે અમને આટલા બધા જે અહીંયા મુંડીને બેહાડ્યા છે ને, કોકને ગળામાં ખાલી કંઠી પહેરાવીને એ અઘરી છે, કોકને ફાકી છોડાવીએ તો એના કરતા વધુ અઘરી છે. અમને જીન્સના પેન્ટમાંથી આ કવતરના પહેરતા કરી દીધા ને, આ પ્રમુખ સ્વામીની પવિત્રતા નથી. દેશ વિદેશના આટલા બધા એને કંટ્રોલમાં રાખવા, નિયમની અંદર રાખવા અને કશા કોઈ રોજ લેક્ચર નહોતા આપતા, પણ એની પવિત્રતા તમને વર્તવા માટે સતત પ્રેરે. આજે બાપાનો ખાલી ફોટો જોઈએ ને તો પણ આપણા મનમાં ગલત વિચારો આવતા તો પાછા વળવાનું મન થાય. શું પવિત્રતા છે? રોડ પર ઘણી લાઇટ હોય છે ને, રેડ ને ગ્રીન સિગ્નલ, ખાલી લાઇટને કોઈ ગાંઠતું નથી, બાજુમાં ટિકિટ આપે એવા પોલીસ ઉભા જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ તો કદાચ પ્રત્યક્ષ આપણી વચ્ચે નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો રાજકોટમાં જન્માષ્ટમીના મેળા પછી એક ભાઈ મને મળવા માટે આવ્યા. હિતેશભાઈ, એનું નામ હિતેશભાઈ ભટ્ટ. મંદિરે આવ્યા, રવિ સભાના દિવસે જ આવ્યા. મન કે સ્વામીજી એક ફોટો તમને બતાવ્યો છે. શેનો ફોટો છે? બાપાનો ફોટો ચોમાસામાં ભીનો થયો હોય, માટીવાળો થયો હોય અને ઉપરનું લેમિનેશન તૂટી ગયું હોય, પેપર લેમિનેશન, એવો એકદમ. પણ પ્રમુખ સ્વામી મહારાજ દેખાતા હતા. હું આ ફોટો કેમ? ભાઈ તમારી પાસે બહુ જૂનો છે, હું તમને નવું આપું. મને કે એમ નહીં, આની પાછળ ઇતિહાસ છે. શું ઇતિહાસ? મને કે આ વખતે જન્માષ્ટમીના મેળામાં હું 2016નો પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયો વખતનો પ્રસંગ છે. મને કે આઠમના મેળામાં ગયો અને મારા પગેથી કથળાયું. ચોમાસામાં આઠમને, ચોમાસાનો સમય છે, માટી જામી ગઈ હોય, ભીની થઈ ગયું એટલે એમાં બાપાનું પોકેટ કેલેન્ડર નીચે પડી ગયેલું અને માટી સાથે જામી ગયું, મને પગ અથડાયો. મેં હાથમાં લીધું તો પ્રમુખ સ્વામી મહારાજ. અને કોણ જાણે પ્રમુખ સ્વામીના ફોટા સામે જોયું ત્યારથી મારા મનમાં વિચાર આવ્યો મારે સુધરવું જોઈએ. તમે સુધરેલા નથી. મને કે ના, મારા બહુ બગાડ છે. શું બગાડ છે? મને કે રોજનો 1200 રૂપિયાનો દારૂ પીવું છું. રોજનો 1200 રૂપિયાનો દારૂ રાજકોટ નગરપાલિકામાં સર્વિસ કરે છે હિતેશભાઈ ભટ્ટ, એનું નામ છે. તમે છોડવાનો વિચાર આવી ગયો? હા. કે જ્યારથી પ્રમુખ સ્વામીનો ફોટો હાથમાં લીધો છે ત્યારથી અંદરથી બાપા બોલે છે કે હવે સુધરી જા, હવે સુધરી જા, હવે ફેરફાર કરી દે. અને એ દિવસે મેં દારૂ છોડ્યો. આજ સુધી આ તમારી પર્સનાલિટી છે, આ પરમાનન્ટ પર્સનાલિટી. તમારા ગયા પછી પણ સ્પંદનો જે રહે, તમારી હાજરીમાં કોઈ કયું ના કરે તો તમારી ગેરહાજરીમાં કયું કરે? પ્રમુખ સ્વામી મહારાજની સ્થૂળ ગેરહાજરી છે, છતાં વિશ્વના લાખો કરોડો લોકો એમનું કહ્યું કરે છે. આ એમની પર્સનાલિટી છે. એન્ડ લાસ્ટ, સ્ટેબિલિટી, સ્થિરતાનો હાથ. પવિત્રતા રાખવાની સોદાને ખાસ મારી વિનંતી છે, જે ભયમાંથી પસાર થઈ રહ્યા છો ને, મીડિયાનું જોખમ ખતરનાક છે. તમારી કારકિર્દીની પથારી ફેરવી નાખશે. તમારી આવડત, તમારી કેરિયર, તમારા પૈસા, બુદ્ધિ, શક્તિ, ચરિત્ર બધા ઉપર પાણી ફેરવી નાખશે. હમણાં થોડાક દિવસ પહેલા રાજકોટના એક સીએનો ફોન આવ્યો. મને કે જામનગરના મારા સગા એના દીકરાને લઈને મળવા માટે આવવું છે. શું તકલીફ છે? મને કે થોડોક આઉટલાઈને જતો રહ્યો છે. શું કરે છે? મોબાઈલ બહુ જોવે છે. તો લઈ આવું છું. 12 કલાક મોબાઈલ જોવે છે, 12 કલાક. બાકીના સમયમાં શું કરે? એ કે સુઈ જાય, ખાઈ, બધું ભણવાનું. એ બિલકુલ નથી ભણતો. 10મા ધોરણમાં 91% इन एसएससी बोर्ड 11 बार कोरोना में कशुं ज कर्युं नथी उर्दू शीखी गयो छे आतंकवादी बनवानी वातो करे छे आईएसआईएस में जवुं छे એટલે મારી પાસે લઈ આયા જામનગરથી પકડીને ત્રણ જણા બેઠા હતા એ મારી સામે બેઠો ઘણા બધા મને મળ્યા છે પણ આવો પહેલી વાર મળ્યો આમ કરી મારી સામે જોઈ રહ્યો પછી હું બોલવા જઉં પહેલા મને કે આ લોકો અત્યાર સુધી ઘણી જગ્યાએ મને લઈ ગયા છે એમાં આજે તમારો એકનો ઉમેરો થયો છે અત્યાર સુધી એમને ક્યાંય સફળતા મળી નથી પણ એમને સંતોષ થઈને એટલે હું આવ્યો છું પાછો આ ફિલ્મના પુષ્પાનો ડાયલોગ બોલતો એમ જ બોલે ये कोई फ्लावर नहीं है हाँ झुकेगा नहीं स्टाइल करवा के हमारे चप्पल नहीं पटिया टूटी की गड़ा है उसका स्टाइल के चप्पल कोई ना क्या आपका पास कोई ना क्या हमारी साहब बेहतर हुई पूरी बात करी लेकिन हमारे धार्मिक रीते कन्विंस था वो नहीं धीरे धीरे इमोशनली ने समझावतो गयो थोड़ो घणो माने मन के होय तो જોઈશે જ તો પણ 12 કલાક લિમિટ હોય ને મન કે શું લિમિટ છે સારી કલાક લિમિટ હોય તો 12 કલાકમાં શું થાય કે મજા આવે બહુ સુખ આવે કે આનંદ જ આવ્યા કરે તો ઇન્ટરનલ પીસ તો આમાં શું મજા આવે મન કે તમે સ્ટાર્ટ કર દો मन के रील हम करिया करो रील हां रील मजा जाया करे तुमने आओ मने समझावे પછી તને બેસાડી તો વાતચીત કરી પણ રોંગ ટ્રેક પર યુવા પેઢી એટલી જડે છે એક ડોક્ટર માવાકી ડોક્ટર સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ઓફિસર છે એનો દીકરો પણ 12 માં 99.99 લાયો છે અત્યારે પાલનપુર મેડિકલ કોલેજમાં ભણતો તો થોડે MBBSમાં ફર્સ્ટમાં નપાસ સેકન્ડમાં નપાસ થર્ડમાં નપાસ એના બાપા કાલે રવિ સભા પછી રડતા કહેવા માટે આવ્યા 2.5 લાખ રૂપિયાનું બાઇક એકલાઈ જાતે લાવી દીધું છે ડ્રગ્સ લેવા લાગ્યો છે આ રાજ ગુજરાતની પથારી ફેરવાના છે નાર્કોટિક્સ અને ડ્રગ્સ કેવા પકડાય છે હમણાં જે હીરોનો જીરો જેલમાં જઈને આવ્યો ને તકલીફ થઈ ગઈ છે એ તો છૂટી ગયો નહીં છૂટી શકાય બધા ચેતતારે જો લાખ રૂપિયા કોઈ તાપે કરોડ રૂપિયા આપે ક્યારે વ્યસન ક્યારે દૂષણ ક્યારે વ્યભિચાર ક્યારે દુરાચાર તમે મોબાઈલની તમારી હિસ્ટ્રી ડિલીટ કરી શકશો યુટ્યુબની કે ક્રોમની સર્વરમાંથી ડિલીટ નહીં થાય તમારા માબાપને ખબર નહીં પડે કે તમે કોની સાથે ઓનલાઈન હતા ભગવાનને ખબર પડે છે કે તમે કોની સાથે ઓનલાઈન રહીને આઉટલાઈનના કામ કર્યા છે હી નોઝ એવરીથિંગ બધું જ ખબર પડે છે કોના પર છાપ પાડવી છે આપણે ખોટી પરમેનન્ટ પર્સનાલિટી તમે જાહેરમાં સ્ટેજ પર છો એનાથી પર્સનાલિટી નથી રૂમમાં એકલા છો બીજું કોઈ નથી તમને જોનારું પણ કોઈ નથી અને તમે જે વર્તો છો ને એ તમારી પર્સનાલિટી છે એ તમારી પરમેનન્ટ પર્સનાલિટી છે તમારી છાપ આ છે કોઈ ન જોતું હોય ત્યારે આપણે કેવા હોઈએ છીએ મોબાઈલમાં પાસવર્ડ રાખવા પડે છે અને કોક આપણો મોબાઈલ ભૂલી ચૂકે હાથમાં લઈને તો કેવી ગભરામણ થાય છે અરે ભાઈ ભૂલી ચૂકે જો ગેલેરીમાં જતો રહ્યો તો આપણને ગભરામણ થઈ જાય છે કે ન જોઈ લે તો સારું કેમ બીક રહે છે કારણ કે આપણી પ્યોરિટી નથી અનસ્ટેબિલિટી અસ્થિરતા નાની બાબતમાં ડિસ્ટર્બ થઈ ગયો માઇક ટાયસન બહુ સારા બોક્સર હતા પણ પોતે કંટ્રોલ ન કરી શકે હોલીફિલ્ડનો કાન થઈ ગયા બે વાર તો એક સ્ત્રી પર રેપ કરી દીધો જેલમાં જવું પડ્યું કપિલ શર્મા શું છે એના શોનું નામ શું છે નાઈટ વિથ કપિલ શર્મા છે ને એવું કંઈક શો છે હસાવે છે બધાને ભલભલા લોકો એના ત્યાં શોની અંદર આવે છે ફિલ્મ પ્રમોટ કરવા માટે પણ ત્યાં આવવું પડે એવો કપિલ શર્માનો શો છે પણ એને એના જ એક પાર્ટનર સાથે ન બન્યું શું નામ સુનિલ ગ્રોવર પ્લેનમાં સુનિલ ગ્રોવરને ચપ્પલથી માર્યો ડિસ્ટર્બ થઈ ગયા સ્ટેબિલિટી ગુમાવી દે છે હર ભજને શ્રી સંત સાથે લાફાવાળી કરી તમામ તમારી સ્ટેબિલિટી, તમારી પર્સનાલિટી આ વખતે ઓક્શન થયું. શેનું થયું ઓક્શન? આઈપીએલ નું. કેટલાક મૂર્તિયા લાઈનમાં ઊભા હતા, અમુક હજી સિલેક્ટ નથી થયા. અને તમારો સાકરિયા સિલેક્ટ થઈ ગયો ને? સાકરિયા થઈ ગયો. ઘણા બધા થઈ ગયા. 15 કરોડમાં ગયા કેટલાક લોકો, અને કેટલાક લોકો ગઈ વખતે 10માં હતા, આ વખતે 5માં આવી ગયા, 8માં આવી ગયા. તમારી પર્સનાલિટી, you have to update yourself every time, in every match. આ દુનિયા એવી છે કે લાસ્ટ ટાઈમ તમને મેચમાં લીધા હોય એટલે આ ટાઈમ લેજ એવું નક્કી ન રાખતા. તમારે સતત પ્રૂફ આપવું પડશે. એમ તમારી પર્સનાલિટી અપડેટ કરવાની છે. તેમાં સ્ટેબિલિટી છેલ્લો મુદ્દો છે. સ્થિરતાનો નાની નાની વાતમાં ડિસ્ટર્બ થઈ જવાનું, મરી જવું છે. હમણાં એક છોકરાએ આત્મહત્યા કરી લીધી, એના ઘરે અમે પગલા કરવા માટે ગયા. કારણ શું? હજુ થર્ડ યર એન્જિનિયરિંગમાં ભણે છે. એને એક છોકરી ગમતી હતી, ગમે એમાં મરી જવાનું હોય. એ પછી ઘરે કહીશું ના પડશે તો લે, પણ ઘરે કહે તો ખરો તું ના પડશે. અત્યારથી ગભરાઈ ગયા અને આત્મહત્યા કરી મરી ગયો. અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે કે જિંદગીમાં ગમે તેટલા દુઃખ આવે ને, આત્મહત્યાનો તો સંકલ્પ ન કરવો. ડુ નોટ ક્રાય, ડુ નોટ ડાય, ટ્રાય એન્ડ ટ્રાય. સતત ટ્રાય કરતા રહો. મરવાની વાત જ નહીં કરવાની. મરવું હોય તો બાયલાઓનું કામ છે, કમજોરોનું કામ છે, નપુંસકોનું કામ છે આત્મહત્યા કરવી. એ તો જીવવાનું છે. કમ વોટ મે, ગમે તેવા પ્રશ્નો આવે, ચેલેન્જીસ આવે, હિંમત નહીં હારવાની. એક પરીક્ષામાં નપાસ થયા. અરે જેકમાં 30 વાર નપાસ થયો છે. અલીબાબા ગ્રુપનો ચેરમેન જેકમાં 30 વાર નપાસ થયો છે. એને પોલીસમાં નહોતા રાખતા, એને KFC ના સ્ટોરમાં નહોતા રાખતા. અત્યારે 55,000 લોકોને રોજીરોટી આપે છે. અને હોંગકોંગમાં એનો 5500 કરોડનો બંગલો છે જેકમાંનો. 30 વખત રિજેક્ટ થયો એ માણસ આગળ વધી શકે, થઈ શકે છે. ડિસ્ટર્બ ન થાવ નાની નાની બાબતમાં. આપણે જે અવસ્થામાંથી પસાર થઈએ છીએ ને, કોઈકનો એન્ગેજ આવે ને બહુ, તોય ડિસ્ટર્બ. રિપ્લાય આવતા વાર લાગે તોય ડિસ્ટર્બ. ન હશે તોય ડિસ્ટર્બ, વધારે હશે તોય ડિસ્ટર્બ. જો કોઈક આપણી સામે જોવે નહીં તોય ડિસ્ટર્બ, ને ઘડીએ ઘડી આપણે સામે જોયું તોય ડિસ્ટર્બ. તકલીફ એવી છે ને, એટલા ફ્રેઝાઇલ થઈ ગયા છે અને એમાં જેટલા ડિસ્ટર્બ થઈ જાય છે. હમણાં જે સુરતમાં ઘટના બની, ગ્રીષ્મા નામની છોકરીને કાપી નાખી. આ યુવાન પેઢીએ કરવાનું છે. તને ગમતી હતી, બંને વચ્ચે અફેર હતું, પેઢી ના પાડી દીધી, તારો હક છે. યુ હેવ ધ રાઈટ ટુ કિલ એનીબડી. અને ફરી ફરી 30 વેબસાઇટમાં સર્ચ કર્યું છે એને, હાઉ ટુ કિલ એનીબડી. ફ્લિપકાર્ટમાંથી છરીનો ઓર્ડર કર્યો તો મળી નહીં, પછી બીજી દુકાનમાંથી લઈ આવ્યો છે. ઘણા કાપવાના. કોઈ તમારી સામે ન જોવે એટલે એના પર એસિડ છાંટી દેવાનો. કયા પ્રકારની આ મેન્ટાલિટી છે? કોઈકના હાથમાં તમારા સુખનું રિમોટ કંટ્રોલ શૂટરમાં આપો છે. કોઈક તમારી સામે ન જોવે, તમારી ઈચ્છા મુજબ ન મળ્યું એટલે દુઃખી થઈ જવાનું, મરી જવાનું, ઉદાસથી જેમ ફરવાનું. હમણાં ભાદરાથી સંતોનો ફોન આવ્યો કે છોકરો બહુ રડરડ કરે છે, મળવા મોકલીએ છીએ. 6 ફૂટની હાઈટ અને મારી હવે બેઠો, બોર જેવડા આંસુ પાડે. ધ્રુસકે ધ્રુસકે રડે. તું શું છે ભાઈ? મને કે બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ થઈ ગયું, શું નવી બ્રેક નથી નાખી? બ્રેક તો ફેલ થાય, બોઇલિંગ કરે. બ્રેકઅપ એટલે અમતતા નથી, હું ઘણું સમજુ છું. રડવાનું હોય, 6 ફૂટની હાઈટ છે, એક વાર બ્રેકઅપ થઈ ગયું રડવાનું હોય. પણ કે મેં કેટલા પ્રયત્ન કર્યા, અમે પ્રોમિસ આપ્યા તો જોતી નથી. પણ કે મેં બહુ જ પ્રયત્નો કર્યા, નંબર બ્લોક કરી દીધો તો, એ ઘરે ગયો તો દરવાજો બ્લોક કરી દીધો. મેં કેટલા પ્રયત્ન કર્યા. બીજો એક છોકરો મળ્યો, સોની છે રાજકોટનો, અને મને કહે કે સ્વામી, મારી ઘરવાળી હું કેવી સાચું છું. તું કરો વાત. મને કે મારી ઘરવાળીને ચોકલેટ બહુ ભાવે છે, એટલે મેં એના માટે સ્વીસ ચોકલેટ મંગાવું છું. સોની છે, પૈસા ટકે સુખી છે, શોરૂમ છે, સ્વીસ ચોકલેટ. વાહ, બહુ સારું કહેવાય. મને કે અમે ઉપર 3જા માળે જોઈન્ટ ફેમિલીમાં રહે છે, અમે ઉપર રહીએ છીએ, તો મેં ડ્રાયફ્રૂટના બધા ડબ્બા રેડી રાખ્યા છે. એને ગમે તારી ભૂખ લાગી તો બેઠી બેઠી ખાય. બહુ સરસ સવલત તમે તો આપો છો, બહુ સાચવે છે. પણ કે હજી સાંભળો ખરા, તો એમ જે સાચવું છું. મને કે રોજ અમે રેસકોર્સ પર વોકિંગ કરવા નીકળીએ ને, એને થીક શેક બહુ ભાવે. ड्राई फ्रूट नो थिक शेक थाय एकदम रगड़ा जेवो खावो पड़े, पीवो नहीं खावो पड़े। 200 रुपया नो एक ग्लास थाय, रोज मने पीवडावो। तो आवो तमे ठाकुरजी ने नथी हाचवता, ठाकुरजी ने ठीक से मत पीवडाता, ये मुझे सब यातली हिम्मत मत करता। 200 रुपया रोज ठाकुरजी ने एक ग्लास पीवडावो। मन के अजी संभळो એને ડ્રેસ, એને કપડા, એના પર્સ, એના ગોગલ્સ, 45 ગોગલ્સ છે એની પાસે, 32-35 ઘડિયાળો છે, એના સેન્ડલ લગભગ 37 કે 38 સેન્ડલ બોલ્યો મને। મને કે લેસ માત્ર ખામી નથી આવવા દીધી એની સાથે મેં પ્રેમમાં। મને કે એનો 25મો જન્મદિવસ હતો અને અમદાવાદ ગયેલી હતી અને મેં નક્કી કર્યું એને સરપ્રાઈઝ આપી। એટલે 24મી તારીખે આગલા દિવસે હું રાત્રે 12 વાગે એને 25 વર્ષ થતા એટલે 25 નવી ગિફ્ટ લઈ અને એના ઘરે પહોંચી ગયો, સરપ્રાઈઝ આપી। બધું બસ હવે મારાથી સહન ન થતું, આટલું તમે પ્રમુખ સ્વામી મહારાજને જન્મદિવસે નથી દીધું, 25 આટલી ગિફ્ટ લઈ ગયો તો તો તારે બહુ જ હારામ હશે અને તાર બેનું નામ લખી દે, આવતી વખતે યજ્ઞમાં બેસાડી દઈએ। મને કે જતી રહી, મને મૂકીને જતી રહી। તો આ આટલું કરી તોય ઘરી, હા કે ઘરી બધું થવાની હતી થઈ એ તારી ના થઈ, આટલું કર્યું તોય। મને કે મારા મનમાંથી એના વિચારો જતા નથી, તું એના મનમાંથી જતા રહ્યા, હા કે જતા રહ્યા, બિલકુલ જતા રહ્યા, તારે વાત કાઢી નાખ ને। પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલતા કે તમારાથી છૂટા પડીને પેલો ન રડે કે પેલી ન રડે તો તમારે રડવાની શું જરૂરિયાત છે। कोकड़ी पाचन सु आंसू सारवाना थाई तकलीफ तो प्रश्न आवे એટલે આ અવસ્થામાંથી પસાર થાઓ છો ને પ્રેમમાં નિષ્ફળતા, અભ્યાસમાં નિષ્ફળતા, ધંધામાં નિષ્ફળતા, ખોટા ધંધા, તાત્કાલિક પૈસાદાર થઈ જવું છે અને સ્ટેબિલિટી રહેશે, ગમે તેવા દુખો પ્રશ્નોની અંદર સ્થિર રહેવાનું અને આ બધું જ શીખાશે સ્પિરિચ્યુઆલિટીમાંથી, અધ્યાત્મમાંથી સમજાશે નહીં। આ સભામાં બેઠા છો, રવિ સભામાં આવો, યુવક સભામાં આવો, યુવતી સભામાં આવો, બાલિકા સભામાં આવો, પ્રત્યેક સભામાં સમજાતું નથી છતાં પણ બહુ જ મોટું કામ થાય છે। આમાંથી કોરોનાની વેક્સિન કેટલાય લીધી, કોરોનાની વેક્સિન લીધા પછી પણ કોરોના આવે ખરો પણ કોરોના ભાવે નહીં, કોરોનાની વેક્સિન લીધેનાને પણ કોરોના થયા, કોરોના આવે ખરો પણ કોરોના ભાવે નહીં। તમારી ઇમ્યુનિટી મજબૂત કરી આપે છે, રોગ પ્રતિકારક શક્તિ। અને કોરોનામાં તો આપણને જેણે ખાલી રોગ પ્રતિકારક આગળ શબ્દ લગાડી દે, લાડુ રોગ પ્રતિકારક શક્તિ વધે થઈ જાય, ઉતરેમાં ચીકી રોગ પ્રતિકારક શક્તિ વધારેલી છે, ચોકલેટ ઇમ્યુનિટી બુસ્ટઅપ થાય, કેટલા ઉકાળા પી ગયા અને એમાં પાઇસ તો ફિશર થઈ ગયા, ઉકાળા પીવડે ઇમ્યુનિટી વધે। રાજકોટમાં તો એક ગલ્લાવાળાએ ઇમ્યુનિટી વાળી ફાકી, ઇમ્યુનિટી વાળું પાન અને આપણા પાસે પી આવે કઈ આવે ઇમ્યુનિટી વધે। આ સત્સંગમાં આમાંથી ઇમ્યુનિટી વધશે, કોરોના કોઈએ જોયો નથી, આમાંથી કોરોના જોયો આ તો છોકરો આ આંખોથી, આ ફિઝિકલ કોરોના, કોરોના તો લગભગ ગુજરાતના કોઈએ નથી જોયો। કોરોના ક્યાં દેખાય એવો છે પણ થોડા ફોટા આપણે જોયા કે મંચુરિયન જેવો છે, થોડો ગોખરું જેવો છે, ધતુરાના આવે ને એના જેવો છે। કોરોના દેખાતો નથી પણ અસર કેવી કરે છે। જેના શરીરમાં કોરોના આવ્યો હોય પેલા થર્ડ વેવમાં નહીં પણ ફર્સ્ટ ને સેકન્ડમાં, જેનામાં કોરોના આવ્યો હોય ને એનાથી કેટલા દૂર રહેતા હતા, દૂર રહ્યા પીરસે ને તો એ જાણે પેલા ભિખારી આપી દેતા હોય, અડે નહીં, કોક સાહેબ ઉધરસ ખાઈ નામ જતા રહે, કોકનામાં વાયરસનો પ્રવેશ થાય તો પણ એ પોઝિટિવ થઈ જાય છે, તો આપણામાં જો પ્રમુખ સ્વામીનો અને મહંત સ્વામીનો પ્રવેશ થશે ને તો એટલા પોઝિટિવ થઈ જવાશે પ્રકારને એળવી શકે। આજે છપરેના યુવાનો, શહેરના પણ યુવાનો બેઠા છે, પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે અને આપણે એ શતાબ્દી મહોત્સવે જોડાવું છે। પ્રમુખ સ્વામી મહારાજની પ્રોડક્ટ છીએ આપણે, જેમ પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરધામને મંદિરો, no one can beat them, પ્રમુખસ્વામી મહારાજનો મહોત્સવ કોઈની તાકાત નથી કે એને ચેલેન્જ કરી શકે, એટલા સુંદર મહોત્સવ પ્રમુખસ્વામી મહારાજના સંતો એના નિયમ ધર્મમાં કોઈ વાક નમતું બતાવી શકે એમ પ્રમુખસ્વામી મહારાજનો યુવાધર્મ, જે શિક્ષિત પણ હોય, લક્ષિત પણ હોય, સુચરિત હોય, સુસંસ્કારી હોય, સુગંઠિત હોય, સુસંગઠિત હોય, એના મનની અંદર બધા પ્રકારની ધરતા છે, એમ આપણે પ્રમુખસ્વામી મહારાજનું નામ રોશન થઈને એવું કંઈક કરી બતાવવું છે। જેટલા પારિવારિક શાંતિ અભિયાનમાં જાઓ છો એ જજો, જે સેવા સોંપી છે, જે અભ્યાસની સેવા સોંપી છે, ભણવાનું સોંપ્યું છે, જે સત્સંગ સંબંધી છે, કદાચ સમજાય કે ન સમજાય બહુ જ મોટો લાભ છે। જિંદગીના વિપરીત સંજોગોમાં આ જ કામ લાગશે અને હવે તો આપણો ટર્ન છે। જ્યારે 2011માં ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યું, 2011 છેલ્લે 2011માં એ સમયે વિરાટ કોહલી એના ખભા ઉપર સચિનને બેસાડ્યા, विराट कोहली के પોતાના ખભા પર સચિનને બેસાડ્યા। કેપ્ટન કોણ હતું? ધોની હતા, વિરાટ કોહલી નહોતા। સચિનને ખભા પર બેસાડ્યા। પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે સચિન તો કેપ્ટન નથી, તો તમે સચિનને ખભા પર બેસાડી અને આખા ગ્રાઉન્ડમાં કેમ રાઉન્ડ માર્યા? એ સમયે વિરાટ કોહલી બોલ્યા હતા કે સચિને 21 વર્ષ સુધી ભારતની ટીમનો ભાર એમના ખભા પર ઉપાડ્યો હતો, હવે અમારો વારો છે। खूब खूब अभिनंदन। अपनी एवी छाप उभी करीए बीएपीएस ना युवक युवती, बीएपीएस ना हरिभक्त, एजुकेशन में एवा होय, लक्ष्य में एवा होय, पैसे थी एवा होय, सेवा में एवा होय, एवी आखरी छाप उभी करी सकीए। दुनियाना कोई पण खूणे जईए आपणो रेप्युटेशन, आपणी पर्सनालिटी, ए स्पिरिच्युअलिटी थी अपडेट थती रहे, ए बळबुद्धि शक्ति आपणे સૌ કોઈને પ્રાપ્ત થાય। એ જ મહારાજ સ્વામીનો જય હો।